નમસ્કાર એસ એ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર નવ ભારતની સામાજિક સમસ્યાઓ બે તેમાં આપણે યુનિટ બે છે તેની ચર્ચા કરી રહ્યા છે અને તે છે વિઘટન સંબંધિત સમસ્યાઓ તો એમાં આપણે લોકો બે સમસ્યાઓ વિઘટન સંબંધિત સમસ્યાઓ છે તેમાંની બે સમસ્યાઓ ભ્રષ્ટાચારની સમસ્યા અને નશાખોરીની સમસ્યા આ બે સમસ્યાઓનો અર્થ અને તેના વિશેની જે માહિતી છે તે આપણે લોકો મેળવી ચૂક્યા તો આજે જે આપણે મુદ્દો કરવાનો છે તે છે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા તો તેમાં તમારે લોકોએ કયા મુદ્દાઓ કરવાના છે તેના વિશેની થોડીક માહિતી આપી દઉં તો તેમાં તમારે કરવાના છે નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાના કારણો તેની અસરો અને તેની સમસ્યાનું નિવારણ તો આટલા મુદ્દા છે તે આપણે લોકોએ નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યામાં કરવાના છે તો શરૂઆત કરીએ તેની પ્રસ્તાવનાથી કે પશ્ચિમી ઢબ છે તેના આધુનિકીકરણની પ્રક્રિયામાં આનંદ અને મનોરંજન જે છે તે ઘણા પરંપરાગત સ્વરૂપો છે તે ભૂસાવા લાગ્યા છે અને તેના સ્થાને મનોરંજન અને આનંદ મેળવવા માટેની જે નવી નવી પ્રયુક્તિઓ છે તેનો ઉદ્ભવ થઈ રહ્યો છે ઉદ્યોગીકરણ શહેરીકરણ સ્થળાંતર આ બધા પરિબળોથી થયેલા અને થઈ રહેલા જે સામાજિક પરિવર્તનની પ્રક્રિયાથી વિકસેલ વિકસેલી સામાજિક વિઘટનની સંચિત અસરરૂપે વ્યક્તિમાં એકલતા અસલામતી વિમુખતા ધ્યેય અને તે માટે આવશ્યક પુરુષાર્થ પ્રત્યેની બે જવાબદારી પોતે ક્યાં ખોવાઈ ગયેલ છે તેવી લાગણીના અનુભવના દબાણ હેઠળ ઉદભવતી તંગદિલીમાંથી મુક્તિ મેળવવા ઇન્દ્રિયગમન આનંદ અને સુખ મેળવવાની જે અદમ્ય ઝંખના એ ઘણા યુવક યુવતીઓ અને કિશોરોને વિભિન્ન પ્રકારના નશીલા દ્રવ્ય તરફ વાળ્યા છે એટલે આપણે એમ કહી શકીએ કે જે જે દ્રવ્યથી આપ મૂળ એટલે મિજાજ લાગણી ઉપર તથા પોતાના સ્વ અને વાતાવરણ પ્રત્યેની અભિમુખતા ઉપર અસર ઉપજવવામાં ઉપજાવ ઉપજાવાતી જોવા મળતી હોય તો તેવા પ્રકારના ઉત્તેજકો કાર્યવસાધકો ભ્રાતિ ઉત્પાદકો તરફ વાળી જઈ રહેલા જે કાંઈ પણ તત્વો છે તેને આપણે નશીલા દ્રવ્ય તરીકે ઓળખાવી શકીએ તો અહીંયા આપણે પહેલાં નશીલા દ્રવ્યનો અર્થ કોને કહેવાય નશીલા દ્રવ્ય તો નશીલા દ્રવ્ય એટલે નશો કે કેફ નસો જેનાથી શરીર છે તે આપણા કંટ્રોલમાં ન રહીએ અને આપણને તે વધુને વધુ કરવા માટે આપણે જ્યારે ઉત્તેજન આપણને મળતું હોય છે ત્યારે તેવા પ્રકારના જે દ્રવ્ય છે જે નસો છે જે માદક દ્રવ્ય છે જે કેફી દ્રવ્ય છે તેને નશીલા દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે નસો કે કેફ ઉત્પન્ન કરતા કે માદકતાના ગુણ ધરાવતા પદાર્થોને નશીલા દ્રવ્ય માદક દ્રવ્ય કે કેફી દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે એક કે વધુ દ્રવ્ય ઉપયોગમાં લીધા વિના રહેવાની વ્યક્તિની જે અશક્તિ છે અશક્તિને વ્યસન કહેવાય અને તેવી વ્યક્તિને વ્યસની કહેવાય એટલે કે વ્યક્તિ એ દ્રવ્ય ઉપર આધાર રાખતી થઈ જાય છે તે લીધા વિના કંઈ પણ કરવા અશક્તિમાન બની જાય છે તેવી અવસ્થા અનુભવવા લાગે ત્યારે તે દ્રવ્ય પર આવા અવલંબનને વ્યસન તરીકે ઓળખવામાં આવે છે તો એના માટેની આપણે એક વ્યાખ્યા અહીંયા જોઈએ જે જોન એ માટે ઉપભોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોવૈજ્ઞાનિક તથા શારીરિક પ્રતિક્રિયા છે અને નશીલા દ્રવ્યનું વ્યસન એ પ્રાકૃતિક કે કૃત્રિમ દ્રવ્યના વારંવારના ઉપયોગ દ્વારા પેદા થયેલી વ્યક્તિ અને સમાજ માટે નુકસાનકારક એવી સ્થાયી અથવા નિયત સમયાંતરની નશાની અવસ્થા છે જેને આપણે નશીલા દ્રવ્ય તરીકે ઓળખાવી શકીએ આથી જણાશે કે નશીલા દ્રવ્યનું વ્યસન એ નશાની અવસ્થા છે આવી અવસ્થા છે તે વ્યક્તિ અને સમાજ માટે કેવી છે તો કે હાનિકારક છે નશીલી દવા લેવાની તીવ્ર ઈચ્છા તેની માત્રા વધારવાની અભિવૃત્તિ દવા પરનું અવલંબન તેમજ તેની પ્રતિક્રિયા નશીલી દવાના વ્યસનના લક્ષણો તરીકે આપણે ઓળખાવી શકીએ એટલે જ્યારે આપણે લોકો કોઈ એવા પદાર્થના વ્યસની બની જાય કે જેને લીધા વગર ચાલતું જ નથી જેમ કે ચરસ છે ગાંજો છે ડ્રગ્સ છે તો આવી બધી જે બાબતો છે આવા બધા જે પદાર્થો છે જેને માદક કે નસો કે કેફ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને નશીલા દ્રવ્યના વ્યસન તરીકે ઓળખાવી શકાય તો આ નશીલા દ્રવ્યના વ્યસન માટેની ઘણી બધી આ જે સમસ્યા આપણા સમાજમાં આજે ઉદ્ભવી છે તો એની પાછળ ઘણા બધા કારણો છે તે કારણભૂત છે તો હવે આપણે જોઈએ નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાના કારણો તો સૌથી પહેલું કારણ આવે છે સામાજિક પરિવર્તન તો આજે આપણે જોઈએ છીએ કે સમાજની રચના અને કાર્ય છે તેમાં ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે કુટુંબ હવે યુવાન સંતાનોની જરૂરિયાતોનું કેન્દ્ર મટી જમવા અને સુવા માટેનું સ્થળ બની રહ્યું છે મા બાપ સાથે મર્યાદિત સંપર્કના લીધે નવી પેઢીને ભાવાત્મક અને લાગણી વિષયક વિકાસ છે તે નહીવત થઈ ગયો છે અને તેના કારણે ઘણી બધી સમસ્યાઓ છે તે ઊભી થઈ રહી છે બીજી બાજુ આપણે જોઈએ તો મનોરંજન અને આનંદ મેળવવાની નવી નવી તરકીબો છે તે આજે વિકસી રહી છે ઇન્દ્રિય ગમન આનંદ માટેની ઝંખના યુવક યુવતીઓ અને કિશોરોને માદક દ્રવ્યો તરફ દોરી જાય છે અને એની જ સાથે પણ વ્યક્તિત્વના વિકાસમાં ઘણો અગત્યનો ફાળો આપી રહી છે આધુનિક સંગીત ચલચિત્રો વિડીયો સંસ્કૃતિ યુવા પેઢીને વ્યગ્ર દિવાના ચસ્કેલ જેવા અને વ્યાકુળ બનાવે છે અને પોતાની જાત તથા સમાજથી વિમુખ બનાવે છે આમ આપણે જોઈએ છીએ કે એટલું બધું પરિવર્તન આવ્યું છે કે આપણે આપણી જે જીવન જીવવાની જે શૈલી છે જે ઢબ છે તેને બદલી નાખી છે અને પરિણામે આજે આપણે આપણું જીવન છે તે કૌટુંબિક વાતાવરણની સાથે ઓછું મા બાપ સાથે ઓછું પણ મિત્ર જૂથ સાથે વધુ વ્ય વ્યતીત કરવા માંડ્યા છીએ અને તેના પરિણામે ઘણીવાર જાણીએ અજાણીએ નશીલા દ્રવ્યના સેવન તરફ આપણે લોકો દોરાઈએ છીએ તેમાં અહીંયા કહેવામાં આવ્યું છે એટલે પહેલું આવે છે સામાજિક પરિવર્તન બીજું આવે છે સામાજિક સામાજિક વિઘટન તો જે પ્રક્રિયા પરિસ્થિતિ છે તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયામાંથી જ ઉદ્ભવે છે સામાજિક વિઘટનના ભાગરૂપે સંયુક્ત કુટુંબનું વિઘટન થઈ રહ્યું છે અને તેના બદલે વિભક્ત કુટુંબો છે તે તે બની રહ્યા છે જ્ઞાતિ વિઘટનને જ્ઞાતિ નિયંત્રણ શક્તિ ઘટાડી છે આ જ રીતના આપણે જોઈ શકીએ કે નશીલા દ્રવ્યનું સેવન તેમની જરૂરિયાતો સંતોષવાનું આશ્રય સ્થાન છે તે બનવા લાગ્યું છે આજ વ્યક્તિ છે તે કુટુંબથી જ્ઞાતિથી અને સમાજથી વિખૂટો પડવા લાગ્યો છે વિઘટિત થવા લાગ્યો છે અને તેથી સામાજિક વિઘટનને પણ આપણે નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા તરીકે તેના કારણ તરીકે ઓળખાવી શકીએ ત્યારબાદ આવે છે enormi Enomi તો આપણે એનોમી છે તે તેનો ખ્યાલ આગળ સમજી ગયા છીએ તો એનોમી એટલે શું તો કે રચના તંત્રમાં સામાજિક રચના તંત્રમાં ભંગાણની પરિસ્થિતિ તો એનોમીના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ છે તે પેદા થઈ રહી છે આજે જે જે યુવાનો છે તે આ એનોમીની પરિસ્થિતિને અપનાવવા લાગ્યા છે અને એનોમીની પરિસ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ પ્રવર્તમાન ધ્યેયો અને ધ્યેય પ્રાપ્તિ કરવાના સાધનોનો અસ્વીકાર કરે છે તેને પીછે અટ કહેવામાં આવે છે જે આપણે આગળ સમજી ગયા આથી આવી વ્યક્તિઓ બેવડી નિષ્ફળતા છે તે અનુભવે છે આથી તેઓ પીછેટ ઉપસંસ્કૃતિ વિકસાવે છે આવી ઉપસંસ્કૃતિ છે તે માદક દ્રવ્યોનું સેવન મદ્યપાન કે તેવી અન્ય વસ્તુઓનો દુરુપયોગ કરવાની આસપાસ રચાયેલી છે અને ત્યારથી જ તેને આ એનોમીની પરિસ્થિતિના પરિણામે આવા યુવકો છે કે જેને એનોમીની પરિસ્થિતિને અપનાવી છે તે લોકો નશીલા દ્રવ્યના વ્યસની છે તે બનતા જોવા મળે છે ત્યારબાદ આવે છે સામાજિક વિમુખતા તો નશીલા દ્રવ્ય છે તેના વ્યસનની સમસ્યા માટે વિમુખતા પણ એક અગત્યનું કારણ છે વ્યક્તિ જ્યારે એકલતા અલગતા કે અળગાપણાની લાગણી અનુભવે છે ત્યારે તેનામાં રહેલી જે સાથીપણાની ભાવના છે તેને વિમુખતાની લાગણી અનુભવતી અને વ્યક્તિઓ તરફ દોરે છે અને આવી એકલતાની લાગણીમાંથી છુટકારો મેળવવા રાહત મેળવવા તે નશીલા દ્રવ્યોની ઉપસંસ્કૃતિને જન્મ આપે છે તેથી આપણે એમ કહી શકીએ કે નશીલા દ્રવ્યોની સંસ્કૃતિ જ્યારે યુવકોની ઉપસંસ્કૃતિની કક્ષાએ પહોંચે છે ત્યારે સામાન્ય સામાજિક નિયંત્રણ બિર બિનઅસરકારક બને છે અને પરિણામે તે નશીલા દ્રવ્યના વ્યસનની છે તે બનતા હોય છે ઘણીવાર ઘણી ડિગ્રી હોવા છતાં ભણેલા ઘણું હોવા છતાં પણ નોકરી મળતી નથી અને આવી રીતના પણ તેને નોકરી ન મળતી હોવાના કારણે બેકારીના પરિણામે પણ તે જે નશીલા દ્રવ્યના વ્યસનનું પ્રમાણ છે તે વધારતા જોવા મળી રહ્યા છે આજકાલના યુવાનોમાં આ જે સમસ્યા છે તે વધુને વધુ પ્રબળ બનતી જોવા મળે છે ત્યારબાદ આવે છે સમવયક્ષ જૂથનું દબાણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા સાથીદારો હોય છે એટલે કે જ્યારે યુવકો હોય છે તેના મિત્રો યુવતીઓના મિત્રો છે તે પાર્ટી કે કોઈ એવા પ્રકારની એવા પ્રકારનું સેલિબ્રેશન કરતા હોય છે કે જેમાં ઈચ્છતા નથી અમુક યુવકો આવા નશીલા દ્રવ્યો નું વ્યસન અપનાવવાનું ઈચ્છતા નથી છતાં પણ તેને દબાણ કરવામાં આવે છે અને તેના કારણે તે આવા યુવકોએ પોતાના સમવયસ્ક જૂથના સામાજિક સ્વીકૃતિ મેળવવા અન્ય યુવકોને સમવયસ્ક જૂથની નશીલા દ્રવ્યોની ઉપસંસ્કૃતિમાં જોડવા દબાણ કરવામાં આવે છે અને આથી નશીલા દ્રવ્યોના સમસ નશીલા દ્રવ્યોની સમસ્યામાં સમવયસ્ક જૂથનું દબાણ ખૂબ જ અગત્યનું સહાયક પરિબળ છે તેમ આપણે કહી શકીએ ત્યારબાદ આવે છે જિજ્ઞાસા અને અજ્ઞાનતા હવે આ જે યુવકો અને તરુણો છે તેને કોઈના સંપર્ક દ્વારા કે અન્ય નશીલા દ્રવ્યની અસર વિશે સાચી કે ખોટી માહિતી મળે છે ત્યારે તેઓ એ નશીલા દ્રવ્ય શું છે તે લેવાથી કેવી અસર થાય છે કેવી મજા આવે છે તે અંગેની જીજ્ઞાસ અનુભવ કરવા તરફ વળે છે અને પોતાના સમવય જૂથમાં અજાણ્યા માણસના સહવાસમાં કે પડોશના સહવાસમાં તેને જ્યારે તક મળે ત્યારે અનુભવ કરવા તત્પર બને છે અને આ રીતના પણ નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા આપણા સમાજમાં ઉદ્ભવતી જોવા મળે છે ત્યારબાદ આવે છે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ તો આજ આપણે જોઈએ છીએ કે દિવસેને દિવસે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ છે તે વધતું રહ્યું છે અને નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને મદ્યપાનની સમસ્યા મૂળભૂત રીતના આપણે જોઈએ તો શહેરી સમસ્યા છે અને તે મહાનગરોમાં તેમજ મુખ્ય ઔદ્યોગિક નખ નગરોમાં પણ પ્રવર્તે છે એટલે આજે સામાજિક નિયંત્રણનો અભાવના પરિણામે પછી નવી પરિસ્થિતિઓમાં અનુકૂલનની સમસ્યાના પરિણામે અસલામતી જેવી પરિસ્થિતિ ના પરિણામે પણ વ્યક્તિ છે તે નશીલા દ્રવ્યોના દુરુપયોગ તરફ દોરાય છે ઉદ્યોગીકરણ અને શહેરીકરણમાં આપણે જોઈએ છીએ કે ઘણીવાર વ્યક્તિને પોતાની પરિસ્થિતિ છે તે વ્ય અનુકૂળ લાગતી નથી અસલામતી અનુભવે છે અને પરિણામે તે જે આ પ્રકારની વ્યસનની સમસ્યા છે તેમાં સંડોવાતા આપણને જોવા મળે છે તો આપણે આજે આટલા કારણો જોયા તેમાં સામાજિક પરિવર્તન સામાજિક વિઘટન એનોમી સામાજિક વિમુખતા સંવયક્ષ જૂથનું દબાણ જિજ્ઞાસા અને અજ્ઞાનતા ઉદ્યોગીકરણ અને શહેરીકરણ તો આટલા મુદ્દાઓ અને નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાનો અર્થ આ આટલું તમે લોકો આજે લખી લેજો હવે બાકીના જે મુદ્દાઓ રીએ છે તે મુદ્દાઓ હવે પછીના વિડીયોમાં આપણે લોકો સમજશું અને તેની જ સાથે તે આ જે સમસ્યા છે તેની અસરો અને તેને નિવારવાના ઉપાયો પણ આપણે જોશું તો હવે પછીના વિડીયોમાં આ મુદ્દાઓ સાથે મળીશું થેન્ક યુ